Microsoft Excel માં મિત્રો આજે આપણે કોઈ પણ ડુપ્લિકેટ વેલ્યુ કઈ રીતે ફાઇન્ડ આઉટ કરવી કઈ રીતે શોધવી અને તે એન્ટ્રી કઈ રીતે રિમૂવ કરવી તેના વિશે આ વિડિયોમાં શીખીશું. નમસ્કાર મિત્રો, શિવસાગર ગાઈડ ચેનલમાં આપસનું ફરી હાર્દિક સ્વાગત કરું છું. અહીં આપ સ્ક્રીન પર જુઓ છો એક ડેટાબેઝ ટાઈપ કરેલ છે, અહીં એક ડુપ્લિકેટ એન્ટ્રી છે તો તે કઈ રીતે શોધવી. અહીં માઉસથી ડેટાને સિલેક્ટ કરી હોમ મેનુમાં કન્ડિશનલ ફોર્મેટિંગ ઓપ્શન આપેલ છે. કન્ડિશનલ ફોર્મેટિંગમાં હાઇલાઇટ સેલ રૂલ્સમાં લાસ્ટ ઓપ્શન ડુપ્લિકેટ વેલ્યુ તેના પર ક્લિક કરશો એટલે જોયું મિત્રો અહીં કલર હાઇલાઇટ થઈ ગયો, ડુપ્લિકેટ એન્ટ્રી બતાવી દેશે. અહીં આપ કલર પણ અલગ અલગ ચેન્જ કરી શકો છો. બાય ડિફોલ્ટ રેડ આવે છે તે હું રાખું છું, ઓકે આપીશ એટલે અહીં હાઇલાઇટ થઈ ગઈ. હવે આ એન્ટ્રી રિમૂવ કરવી છે તો તેના માટે માઉસથી ફરીથી ડેટાને સિલેક્ટ કરી ડેટા મેનુમાં રિમૂવ ડુપ્લિકેટ એન્ટ્રી આપેલ છે, ઓકે કરશો એટલે જોયું મિત્રો જે એન્ટ્રી ડુપ્લિકેટ બતાવતા હતા તે એન્ટ્રી અહીં ડાયરેક્ટ રિમૂવ થઈ ગઈ. હવે અહીં ફરીથી લેવા માટે કંટ્રોલ ઝેડ અંડું કમાન્ડ આપીશ એટલે અહીં ફરીથી તે ડુપ્લિકેટ એન્ટ્રી આવી જશે. હવે અહીં તેમનો કલર ક્લિયર કરવા માટે હોમ મેનુમાં ફરીથી કન્ડિશનલ ફોર્મેટિંગમાં ક્લિયર રૂલ્સ, હોમ મેનુમાં કન્ડિશનલ ફોર્મેટિંગ ક્લિયર રૂલ્સ, એમાં ક્લિયર રૂલ્સ ફ્રોમ સિલેક્ટેડ સેલ્સ ઉપર ક્લિક કરશો એટલે અહીં કલર રિમૂવ થઈ જશે. આશા રાખું છું ફ્રેન્ડ્સ આપને આ વિડીયો ગમ્યો હશે. આપને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરશો, કંઈ ડાઉટ્સ હોય તો મને કોમેન્ટ્સ બોક્સમાં જરૂરથી પૂછશો મિત્રો, અને આપના વોટ્સઅપ ગ્રુપમાં ફેસબુકમાં આ વિડીયોની લિંક વધુને વધુ શેર કરશો. નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળું છું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી મિત્રો જય હિન્દ, જય ભારત.